સોનાની મૂરત કહેવતને લાંછન લગાવનારી વિગતો સામે આવે છે. અમરોલી વિસ્તારના છાપરા ભઠ્ઠા રોડ પર આવેલી આદર્શનગર સોસાયટીની સાથે બીજી 260 સોસાયટીઓ જોડાયેલી છે. એ સોસાયટીમાં ઘણા વર્ષોથી ખાડીને લઈને ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. એ વિસ્તારના સ્થાનિકો આજે સોસાયટીના ગેટ પાસે આવીને પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી ખાડીને ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. ત્યાંના સ્થાનિકોમાં તેને લઈને રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના ધાબા પર થોડું ઘણું ચોખ્ખું પાણી પણ હોય તેમને દંડ આપવામાં આવે છે, જ્યારે સોસાયટીની આજુબાજુમાં ગંદકીથી ભરેલી અને દુર્ગંધ મારતી ખાડીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તે ખાડી દેખાતી નથી. તેથી તેને લઈ સોસાયટીના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટી દ્વારા ઘણી વખત ફરિયાદ કરવા છતાં આ ખાડીનો નિવેડો નહીં આવતા લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. મારું નામ શીતલભાઈ રાવ છે. જય હિન્દ જય ભારત. આદર્શનગર સોસાયટી વિભાગ 2ના અમે રહીશો છીએ. 1, 2 અને 3 વિભાગના તમામ અહીંના રહીશો અહીંયા અત્રે ભેગા થયા છે. અમારી વર્ષોથી આ સમસ્યા છે ખાડીની, જે અત્યારે 10-12 વર્ષથી વારંવાર SMCને, અધિકારીઓને, ધારાસભ્યશ્રીઓને અને દરેક અમલદારોને અમે અરજીઓ કરી છે. અને અમને આ ખાડીના પાણીના નિકાલ હેતુ વારંવાર મ્યુનિસિપાલિટી તરફથી દમનવાળું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. જ્યારે અમારી સોસાયટીઓના પાણી આ ખાડીની અંદર જતા હતા ત્યારે આવીને સોસાયટીના નિકાલના પાણીના ભૂંગળાઓની અંદર દટ્ટા મારી દેવામાં આવ્યા. સોસાયટીઓને એવો માનસિક ત્રાસ આપવામાં આવ્યો કે તમે લોકો આ પાણીનું, તમે ગટર લાઇનના કનેક્શન જોડાણ કાયદેસર ગ્રહણ કરો તો આ પાણી અમે બંધ કરી શકીએ. સોસાયટીઓના પાણી આવે છે. અત્યારે 280 જેટલી સોસાયટીઓ, જે કોઈનું પાણી આ ખાડીમાં આવતું હતું તે બધાનું જ કાયદેસર કનેક્શન ગટર લાઇનોમાં જોડાણ થઈ ગયું છે. છતાં પણ જે ગેરકાયદેસર ચાલતા તબેલાઓના પાણી આ ખાડીમાં ભરાવો થાય છે તેનો કોઈપણ જાતનો નિકાલ કે તેમની ઉપર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જે રહીશો અહીંયા કાયદેસર વેરા ભરે છે કે જે 200-400 રકમની અંદર વેરા આવતા હતા તે આજે ઘરદીઠ 6-6 હજાર રૂપિયા વેરા આવે છે અને ખુશીથી રહીશો ભરે છે, પણ જે ગેરકાયદેસર ચાલતા તબેલાઓનું આ દૂષણ પાણી અહીંયા ભેગું થાય છે તેનો કોઈ નિકાલ થતો નથી. અમે વારંવાર મેયરશ્રીઓને પણ અહીંયા બોલાવ્યા અને વર્ષોથી આ કવાયત કરીએ છીએ. છાપરા ભાઠા ગામની પાસે જ્યાં આ ખાડીનું પાણી પમ્પિંગ કરવા માટે એક પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તે પમ્પિંગ સ્ટેશનની અંદર એક જ પંપ કામ કરે છે. તેની કેપેસિટી વધારવા માટે પણ અનેકવાર રજૂઆત કરી પણ તે કેપેસિટી વધારતા નથી. અને વારંવાર આ પાણી રોકવા પાછળ કારણ પૂછવા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું જણાવવામાં આવે છે કે આ પાણી તાપી નદીની અંદર જાય છે અને તાપી નદીની અંદરથી પાણી લઈને આખા શહેરને સપ્લાય કરવામાં આવે છે. તાપીનું પાણી દૂષિત થવાના કારણે આ ખાડીના પાણીને રોકીને અમે ફિલ્ટર કરીને તાપીમાં જવા દઈએ છીએ એવો જવાબ આપવામાં આવે છે. આખું નગર સુખેથી પાણી પીવે એનો અમને કોઈ વાંધો નથી, પણ અમારી સોસાયટીના આ જે કોઈ રહીશો છે તેને આ મચ્છરો કરડીને બીમારીઓ ફેલાય અને જાણી જોઈને મચ્છર ઉત્પાદન કેન્દ્ર જ કહેવાય એવું આ ખાડીનું પાણી કાયમ માટે રોકાણ કરવામાં આવે છે. તો અમલદારો, અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ધારાસભ્યશ્રી અને જે કોઈની જવાબદારીમાં આવતું હોય તેઓ પમ્પિંગ સ્ટેશનની અંદર પંપની કેપેસિટી વધારે અથવા આ પાણીનો તાત્કાલિક નિકાલ કરીને અમારા સોસાયટીના રહીશોને બીમારી, ઉપાધિ, તકલીફમાંથી મુક્ત કરે. દુર્ગંધ અને બીમારીનો કાયમ અહીંયા વાતાવરણ રહે છે. હમણાં ઘણા સમયથી રાહત હતી પણ હમણાં થોડાક દિવસથી ફરીથી આ પાણી રોકીને આ ઊભું કરવામાં આવ્યું છે. આથી વધારે આ ખાડીમાં આવવાવાળા પાણીની અંદર જે માત્રા છે તે છાણવાળું પાણી અને તબેલાનો કચરો, ઘણીવાર ગાયો, વાછડા, ભેંસ, ઢોર જે કોઈ મરી જાય એ પણ તબેલાવાળા આ ખાડીમાં ફેંકી દે છે. અને આ વારંવાર આ પરિસ્થિતિ, આ દૂષણ અમે સહન કરીએ છીએ. તો સરકારશ્રીના લાગતા વળગતા આ કામના તમામ વ્યક્તિઓને અમારી રજૂઆત છે કે તાત્કાલિક બેજ ઉપર આ પાણીનો નિકાલ કરીને અમારી સોસાયટીના રહીશોને આ દુર્ગંધ બીમારીથી બચાવવાનો પ્રયત્ન કરે, કારણ કે તે એમની જવાબદારી છે. નાગરિકો પોતાના ભાગમાં આવતા તમામ વેરા, ટેક્સ ભરે છે છતાં પણ કોઈ કાન ધરતા નથી. તો જાગે અને આ પરિસ્થિતિને જોવે, આનો સુધારો કરે એવી અમારી માંગ છે. મારું નામ રઉજીભાઈ નવાપરા, સોસાયટી છે આદર્શનગર છાપરાભાઠા વિભાગ 1, 2, 3 એના રહીશો વતી આજે હું
એવી રજૂઆત કરું છું કે અમારે આદર્શનગર ત્રણેય વિભાગ ફરતી જબરજસ્ત ખાડી વર્ષોથી ગંદા પાણીનો નિકાલ થાય છે એ ખાડી આવેલી છે. અવારનવાર એ ખાડી કાંટા સુધી ભરાઈ જાય, જેનો વિડીયો પણ આપ જોઈ શકો છો, એ પણ આપને લાઈવ બતાવીએ છીએ. એમાં કેટલી ગંદકી છે, કેટલી ખરાબી છે, કેટલી ભરેલી છે, બધું છે. આ ખાડીનો એટલો ત્રાસ છે કે રાતે સૂતા હોય ભર ઊંઘમાં અને એવી દુર્ગંધ આવે છે કે ઊંઘમાંથી હૂતેલા માણસો જાગી જાય છે, અને સાથે મચ્છરોનો પણ ત્રાસ છે. અધૂરામાં પૂરું અમારી આ સોસાયટીની ફરતે તબેલાનો પણ એટલો ત્રાસ છે, જેથી અમારે એ પણ એક દુર્ગંધનો સામનો આખી સોસાયટી આથા આખા આદર્શનગર વિભાગને કરવો પડે છે. આની રજૂઆત અમે ઘણી વખતે કરેલી જ છે, કોર્પોરેશનમાં અહીંના શાસકો છે એમને પણ બધા જોઈ જાય છે, અધિકારીઓ આવી અને એના માણસોને મોકલે, નજર મારી જાય, જોઈ જાય, બસ વિયા જાય, પછી કોઈ દેખાતું નથી. કેવો ત્રાસ સહન કરીએ છીએ એ આ સોસાયટીમાં રહે એને ખબર હોય છે. તો અમારી માનસર તમામ અધિકારીઓ પદાધિકારીઓને અમારી નમ્ર, અમારા ધારાસભ્ય જે હાલમાં મંત્રી છે મુકેશભાઈ પટેલ, એમને પણ અમારી માનસર અરજ છે કે એવો એકવાર અમારી અહીંયા આદર્શનગરની વિઝિટ લઈ અને અમારી પરિસ્થિતિ જોવે તો એમને પણ ખ્યાલ આવે કે કઈ હાલતમાં આજે આદર્શનગરના લોકો જીવી રહ્યા છે. અમારે એટલો ત્રાસ છે કે એની રજૂઆત ઘણી વખતે કરીએ છીએ અમે, પણ એનો નિકાલ 100% ક્યારેય આવતો નથી. 2 મહિના ખાડી ભરી હોય, આજે તમે જોવો આ ખાડી ખીસો ખીચ છલકાઈ જવાની તૈયારી એની એણી ઉપર કહીએ તો કહી શકાય એવી હાલતમાં આજે આ ખાડી ભરેલ છે, છતાં એનો કોઈ નિકાલ કરતા નથી. તો અમારી ખાડીને આ સત્વરે અમારો આ પ્રશ્ન હલ કરી અમે શાંતિથી જીવી શકીએ એવી કાર્યવાહી કરો તો અમારા ઉપર મોટો ઉપકાર તમામનો ગણાય છે. હવે અમારો પ્રશ્ન છે, જે રવજીભાઈ અને શીતલભાઈએ જે રજૂઆત કરી છે, આ રજૂઆતને જો ધ્યાનમાં કોર્પોરેશન અથવા તો કોઈ રાજકારણીઓ નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી અને આ બધાનો અમે મતદાનનો છે બીજો ત્રીજો આ તે બધો અમે બહિષ્કાર કરીશું. અને જ્યારે આ લોકોને વેરા ભરીએ છીએ, રોડ ટેક્સ ભરીએ છીએ અને બધું અમે કરવા છતાં આ લોકો પાણીના જે પહેલાં ગટર લાઈન હતી અને ભૂંગળાવના ડટ્ટા મારી જતા હતા અને અમે કાયદેસર કાર્યવાહી કરી અને કનેક્શન જોડાણ કરી અને આ લોકોને અમે બધા પૈસા આપીએ છીએ, છતાં આ લોકો કોઈ આના માટે વિઝન લેતા નથી. માટે અમારા માટે આવું કેમ? અને તબેલાઓ છે જે મરેલા ઢોર ઢાંખરો નાખી જાય છે અને રાતે નાના નાના બાળકો જે સૂતા હોય ભર ઊંઘની અંદર અને હજારો કરોડો મચ્છરો તેમને ડંખ મારે છે અને ઘરની અંદર ટાંકાવો હોય, ધાબા ઉપર ટાંકાવો હોય, સારું પાણી હોય, ગંદુ પાણી ન હોય તો પણ મ્યુનિસિપાલિટીવાળા આવી અને અમારા આદર્શનગર સોસાયટીને ધમકાવી અને તેમને હેરાન પરેશાન કરે છે. તો માટે આ ખરાબ પાણી દૂષણ ભેગું કરી અને અમારા આદર્શનગરને ન્યાય અપાવો. જો ન્યાય નહીં અપાવો તો અમે અમારી કાર્યવાહી કરી અને અમે મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત બધા અમે અહીં આંદોલન કરશું. માટે આ ચીમકી નથી પણ આ હકીકત છે. માટે કોર્પોરેશન જાગે, કોર્પોરેશનના સાહેબો અહીં ખાડીને ફરતા હાટો મારી અને સવારે 10 વાગે આવી અને વયા જાય છે. કોઈ નોલેજ, કોઈ એ વસ્તુ કામ કાર્ય કરતા નથી. માટે અમારા આદર્શનગર વતી જે અમે કલેક્ટર કચેરીને અથવા તો મામલતદાર કચેરીને આવેદનપત્ર આપીએ છીએ કે આ વસ્તુ અમારી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન આદર્શનગર સોસાયટીના ગેટ ઉપર અમારે ધરણા કરવા પડે તો પણ અમે કરશું. માટે જેમ બને એમ અમારે મચ્છરનો ત્રાસ અને ખાડીનું પ્રદૂષણ પાણી અહીંથી છોડી અને કોર્પોરેશનવાળા તેમને ત્યાં જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. અમે લોકો અહીંયા કરોડો રૂપિયાના મકાનો બનાવી અને કરોડોના વેરા ભરીએ છીએ, રોડ ટેક્સ ભરીએ છીએ, છતાં અમને કોઈ આનું વિઝન મળતું નથી. માટે મામલતદાર સાહેબ ને અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર એવું આપીએ છીએ કે રવજીભાઈ, શીતલભાઈ અને અમારા પ્રમુખ, ઉપપ્રમુખો બધાનો, અમારો જે આખી સોસાયટીના જે રહેવાસો છે
તેમને બધાને આ દૂષણ નડે છે અને નાના છોકરાઓને અત્યારે જે રોગ ભરડો લઈ ગયો છે અમુક અમુક છોકરાઓને એવડા